नमस्कार, હું છું રાહુલ વેગડા અને તમે જોઈ રહ્યા છો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. ચાલો જોઈએ આજની હેડલાઇન્સ. ગુજરાતમાં 16થી વધુ જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સાથે માવઠું પડી શકે છે. વિદ્યાર્થી સ્કૂલ બદલે તો નવા સત્રની ફી નહીં લઈ શકાય. અમદાવાદના ડીઓની પ્રથમવાર ફી મુદ્દે કડક ચેતવણી. નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ફી લેનારી સ્કૂલો સામે કાર્યવાહી થશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા. પોરબંદર, ભરૂચ, પંચમહાલ, વડોદરામાં કાર્યક્રમો, જ્યારે આવતીકાલે રક્ષાપ્રધાન રાજનાથસિંહ અમદાવાદ, ખેડા અને ભાવનગર બેઠક પર ચૂંટણી પ્રચાર કરશે. સહકારી ક્ષેત્ર સૌથી મોટી ગણાતી ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ઝંપલાવ્યું. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યાની સહકારી જગતમાં ચર્ચા. ગુજરાતના કચ્છની ખૂબ જ પ્રસિદ્ધ અજરખ કલાકારીને જીઆઈ ટેગ. 100% ઇકો ફ્રેન્ડલી અને નોન ટોક્સિક કલા, લગભગ 5000 વર્ષ જૂની અજરક પ્રિન્ટના કપડાં દરેક સમય ફેશનમાં રહેતા હોય છે. ભાજપની રણનીતિ જાણવા ભારત આવશે વિદેશી નેતાઓ. ભાજપની સતત જીતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેતનામ, મોરિશિયસ, યુગાન્ડા, તાંઝાનિયાના પ્રતિનિધિઓ 2024ની લોકસભા ચૂંટણી નિહાળવા અને ભાજપની રણનીતિ જાણવા ભારત આવી રહ્યા છે. મણિપુરમાં કૂકી આતંકવાદીઓ દ્વારા હુમલો. હુમલામાં સીઆરપીએફના 2 જવાન શહીદ. શહીદ થયેલા બંને જવાનો 128મી બટાલિયનના હતા. આ ઘટના નરસેના વિસ્તારમાં બની. દેશમાં ખુલશે વધુ બેંકો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે ઘણી નાની ફાઇનાન્સ બેંકો પાસેથી આ સંબંધમાં અરજીઓ મંગાવી. પંજાબ અને કોલકાતા વચ્ચે મેચમાં તૂટ્યો સિક્સરનો રેકોર્ડ. ઇડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં પંજાબ અને કોલકાતાના બેટ્સમેનોએ કુલ 42 સિક્સર ફટકારી હતી. તો આવી જ દેશ દુનિયાની મહત્વની અપડેટ્સ અને રસપ્રદ વિડીયો માટે જોતા રહો મુંબઈ સમાચાર.